રશિયા યુક્રેન યુદ્ધ પછી કૂદકેને ભૂસકે વધી રહેલા ક્રૂડ ઓઇલનો ભાવ 5મી જુલાઈએ અચાનક 9% ઘટી ગયો. મલેશિયામાં પામ ઓઇલ સસ્તું થઈ ગયું. કોપર, સ્ટીલ અને નિકલ જેવા ઇન્ડસ્ટ્રીયલ મેટલના ભાવ પણ ઓચિંતા ઘટવા લાગ્યા. એટલે કે છેલ્લા 4 મહિનામાં ભારતીય અર્થવ્યવસ્થા સામે જે પડકારો પેદા થયા હતા તેના પર પડદો પડવાની શરૂઆત થઈ ગઈ અને મોંઘવારીનો ડર ઓછો થવાની શક્યતા દેખાવા લાગી. ચર્ચા થવા લાગી કે શું ડરામણા દિવસો સમાપ્ત થઈ જશે અને માંગ ફરી વધવા લાગશે. તો જવાબ છે ના, આવી શક્યતા હાલ તો દેખાતી નથી. જુલાઈના પ્રથમ સપ્તાહમાં વિશ્વના કોમોડિટી માર્કેટમાં આવેલી ઓચિંતી વેચાવલીને નિષ્ણાંતો ભયાનક મંદીનો સંકેત ગણાવી રહ્યા છે. જો દુનિયાના અર્થતંત્રોમાં મંદીનો પગપેસારો થશે તો અનેક દેશો દિવાળું ફૂંકી શકે છે. 2008માં આપણે આવું મંદીનું ટ્રેલર જોઈ ચૂક્યા છીએ અને 2008 જેવી પરિસ્થિતિને કારણે જ કોમોડિટી બજારમાં મંદીનો ડર ઘૂસી ગયો છે. 2008માં પણ સોના ચાંદી અને ક્રૂડ ઓઇલના ભાવ રેકોર્ડ લેવલ પર હતા અને પછી મોટા ગાબડા પડ્યા હતા. આવી જ બીકને કારણે જ 5મી જુલાઈએ ક્રૂડનો ભાવ લગભગ $10 ઘટી ગયો. ગોલ્ડ પણ $50 કરતા વધારે તૂટ્યું અને સિલ્વરનો ભાવ લગભગ 6% ઘટ્યો. કોપર, એલ્યુમિનિયમ અને ઝિંકના ભાવમાં પણ જબરજસ્ત વેચાવલી નોંધાઈ. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘઉં, પામ ઓઇલ, કપાસ અને સોયાબીનના ભાવમાં ઘટાડો થયો છે. બજારને ડર છે કે જો મંદી આવશે તો કોમોડિટીની માંગ પર ગંભીર અસર પડશે. આથી નિષ્ણાંતો કોમોડિટીના ભાવમાં થયેલા આ ઘટાડાને મંદીના સંકેત તરીકે જોઈ રહ્યા છે. કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયાનું માનવું છે કે કોમોડિટીની કિંમતમાં તો સામાન્ય સ્થિતિમાં પણ ચડ ઉતર થતી રહે છે, પરંતુ જ્યારે અર્થવ્યવસ્થા પર મંદીના વાદળ ઘેરાયા હોય ત્યારે તમામ કોમોડિટીના ભાવમાં એક સાથે અસ્થાયી ઘટાડો જોવા મળે છે. 2008માં આપણે આ અનુભવ કરી ચૂક્યા છીએ અને અત્યારે પણ આવો જ અનુભવ થઈ રહ્યો છે. બેકાબુ બનેલી મોંઘવારીને કાબૂમાં લેવા માટે દુનિયાભરની મધ્યસ્થ બેંકો વ્યાજ દર વધારવા લાગી છે. તેમને પણ ખબર છે કે ઋણ મોંઘુ થશે એટલે માંગ ઘટી જશે અને જો ઋણ અને માંગની વચ્ચે તાલમેલ બગડશે તો અર્થતંત્રમાં મંદીનો માર્ગ મોકળો થતા વાર નહીં લાગે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં મોંઘવારીને હરાવવા કેન્દ્રીય બેંકો માંગમાં ઘટાડો સહન કરવા પણ તૈયાર છે અને તેના માટે કેન્દ્રીય બેંકો થોડાક મહિના માટે મંદીનો માર વેઠવા પણ તૈયાર થઈ ગઈ છે. પરંતુ આવું કરવામાં કોઈ કચાશ રહી ગઈ અને તાલમેલ બગડ્યો તો મોંઘવારીની જગ્યાએ મંદી મોટો પડકાર બની જશે. આવા સંજોગોમાં કોમોડિટીઝના ઘટતા ભાવ પણ કોઈ ટેકો નહીં આપી શકે. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો જોવા માટે આપ મરી નાઇટ ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મરી નાઇટ ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.